પાટણના સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। આ દરમિયાન સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમની સાથે હાજર રહ્યા હતા। ત્યારબાદ એક જાહેર સભાનું આયોજન થયું અને આ જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ખૂબ આરોપ લગાવ્યા। શક્તિસિંહ ગોહિલે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ભાજપ ખરીદ ફરોખ્તની રાજનીતિ કરે છે। શું કહ્યું છે શક્તિસિંહ ગોહિલે આપને સંભળાવીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ને રાજ્યસભાની, કે રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક ખરીદ વેચાણ સંઘ બહાર પડે છે, ખબર ને, નીકળે પૈસાના કોથળા લઈને। આ ચંદનજી ઠાકોર છે અબજોપતિ માણસ નથી, અબજોપતિ માણસ નથી ચંદનજી, પણ તમે એક યોગ્ય વ્યક્તિને ચૂંટ્યા હતા। એ ચંદનજી ઠાકોરને અમારી રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપના ખરીદ વેચાણ સંઘે ભાવ બહાર પાડેલા, પેલા 5 કરોડ, 7 કરોડ, પછી કે 10 કરોડ, 15 કરોડ, અને છેલ્લી રાત્રે ભાવ હતો 25 કરોડ રૂપિયાને આવો મિનિસ્ટર બનાવીશું એવો ભાવ। પણ તમારો પ્રતિનિધિ એ ચંદનજી ઠાકોર 25 કરોડ અને આવો મિનિસ્ટર બનાવી એવું કહેનારા ભારતીય જનતા પાર્ટીના ખરીદ વેચાણ સંઘથી ખરીદાણો નથી એ વાતનો ગૌરવ। મતદાર હોય ને, મતદારને પોતાનું એક ગૌરવ હોય હો। પાટણથી આ સમાચાર મોકલ્યા છે અમારા સંવાદદાતા વિપિન પ્રજાપતિએ। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। સાથે જ તમામ ચૂંટણીલક્ષી સમાચાર માટે જોતા રહો ગુજરાત તક।